નવસારીના જમાલપુર પાસેની ગોવિંદનગર સોસાયટીના રહીશોએ સ્થાનિક સરપંચને આવેદન આપી પોતાની સમસ્યા હલ કરવાની વાત કરી હતી. જમાલપુરના સરપંચને આવેદન આપતી આ બહેનોને શિવ પાર્વતી કૃપા સોસાયટી દ્વારા બનાવી આપેલા ગેરકાયદેસર બમ્પર તથા ભારે વાહનોને પ્રતિબંધિત કરતા એંગલ લગાવતા વિવાદ થયો હતો. તે મામલે ઘડતું કરવા સરપંચ સમક્ષ પહોંચી છે. પીવાના પાણી તથા ડ્રેનેજની સમસ્યાને લઈને પણ અનેક વારની રજૂઆતોનો અંત ન આવતા આવેદન અપાયું છે. સમસ્યા હાલમાં અમે ગોવિંદનગર 3ના રહેવાસી છે જમાલપુર, અને મુખ્ય સમસ્યામાં તો પાણીની સમસ્યા ઘણી છે. દરેકના ઘરમાં જે બોર છે તે બોરનું લેવલ ઘટી ગયું છે, એટલે આજે લગભગ 15-25 ઘરોમાં પાણી આવતું જ નથી, અને આજુબાજુમાંથી ગમે ત્યાંથી અત્યારે મેનેજ કરી લઈએ છે, અને બહુ ખરાબ પરિસ્થિતિ છે પાણીની. બીજી કે ડ્રેનેજની, ડ્રેનેજમાં પણ ખારકુવા ઉભરાઈ જાય છે અને એનાથી ઘણો રોગચાળો ફેલાય એવું પણ અત્યારે શક્યતા રહેલી છે. હવે આજે ગોવિંદનગરના રહીશો કે જે જમાલપુર ખાતે સોસાયટી આવેલી છે ગોવિંદનગર, એમાં એક તો પાણીનો પ્રશ્ન છે. પાણીના પ્રશ્નમાં એવું છે કે 65-70 ઘરની સોસાયટી છે અને હરેક ઘરમાં બોરિંગ છે, એટલે કે 65-70 બોરિંગો છે. હવે આટલા બધા બોરિંગો એક સોસાયટીમાં છે અને આ ઉનાળાના છેલ્લા 1-2 મહિનામાં પાણીનું સ્તર નીચે ઉતરી જાય છે, એટલે આખા ગામમાં આ પાણીની સમસ્યા રહેતી જ હોય છે. પણ તે છતાં જો પંચાયત લેવલે જો કંઈ ઘટતું કરવામાં આવે તો અમે એ કરવા તત્પર છીએ. હવે તલાટી અને TDO જોડે વાતચીત ચર્ચા કરી અને આ બાબતે અમારે શું કરવું એ રીતે અમે આગળ પગલાં લઈશું. અને બીજો પ્રશ્ન, એ લોકો એંગલનો જે લઈને આવેલા, એની આગળની સોસાયટી જે શિવ પાર્વતી સોસાયટી છે, એ લોકોએ રસ્તામાં એંગલ અવરોધરૂપ એક એંગલ મૂકી દીધી છે, જેથી કરીને પાછળની સોસાયટી એટલે કે ગોવિંદનગરમાં કંઈ ઘટના બને, આગ લાગે તો ફાયર બ્રિગેડની ગાડી પણ જઈ ન શકે, 108 કોઈ બીમાર પડે તો 108 પણ જઈ ન શકે, અને સ્કૂલની જે વાન કે બસો જે આવે છે એ પણ પાછળની સોસાયટીમાં જઈ શકતી નથી. આ પ્રશ્ન વિકટ પ્રશ્ન છે. અમે TDO ઉપરાંત પ્રાંત અધિકારીશ્રીને પણ વાત કરેલી, ચર્ચા કરેલી, પણ આ એ લોકોનો વિવાદ ચાલે છે અને કોર્ટમાં કંઈ કેસ ચાલે છે, માટે આ કોર્ટ મેટર હોવાથી પંચાયત આ મેટરમાં પણ ઊંડું ઉતરે કે એમ નથી. એક એક ઘરે પાણી 25-30 ઘરે જે પાણીના જે પ્રોબ્લેમના કારણે આજે અમે ગ્રામ પંચાયત જમાલપોળમાં આવી તલાટી સાહેબ અને સાજનભાઈ ભરવાડ જે સરપંચી છે એમને આવેદન અમે આપ્યું છે, અને એમણે અઠવાડિયાના અંદર બોરિંગ પાણીની સમસ્યા દૂર કરવા માટે કહે છે. પણ જે પ્રોબ્લેમ વારંવાર જે પછી થશે એ આજે કેમ નહીં થાય, તો એ ડ્રેનેજ લાઈનનો બી પ્રોબ્લેમ છે. ખારકુવા હમણાંથી ઉભરાય છે, આજે 1ના ઘેરે ઉભરાય, 2ના ઘેરે, 3ના ઘેરે, તો એ બી સમસ્યા પંચાયત કરે ડ્રેનેજ લાઈનની, એવી અમે આવેદનપત્ર આપ્યો છે. ત્યાર પછી જે લેડીઝ લોકોની સમસ્યા કે જે શિવ પાર્વતી સોસાયટી જે મેઇન રોડ કમસે કમ 1.5 કિલોમીટર થાય ત્યાં સુધી છોકરા લોકોને મેઇન રોડ પર મૂકવા આવવાનું કારણ એ જ કે શિવ પાર્વતીએ વચ્ચે ચેનલ એવી લગાવી છે કે એમ્બ્યુલન્સ બી નથી આવી શકતો અને સ્કૂલની બસ બી નથી આવી શકતી. બીજું કે જે બી ડિલિવરી કેસ કે કોઈ બી કોઈ કેસ હોય કે કોઈ હોસ્પિટલનો કેસ હોય તો બમ્ફર એટલા બધા હોય કે હોસ્પિટલ સુધી જતા જતા કદાચ શું થઈ જાય, કેમકે 9 એવા બમ્ફરો મૂકાશે. અને એમની જાણ બી અમે પિયુષભાઈ ધારાસભ્ય સુધી, CR પાટીલ સુધી આ વાત પહોંચી છે, પણ એમનું કોઈ નિરાકરણ આવી શક્યું નથી. નગરમાં પણ અમને પાણીની તકલીફ છે 4 મહિનાથી, જ્યારથી ઉનાળો ચાલુ થયો ત્યાંથી પાણી નથી આવતું. અને બીજું કે ડ્રેનેજ ખારકુવા બધાના છે પણ બહુ ઉભરાય છે, અને શિવ પાર્વતીમાં એન્ટર લઈએ ત્યાં છે તે 9 બમ્પ છે, તો એ તકલીફ અમારી દૂર કરે એવી અમારી વિનંતી છે. ગોવિંદનગરના રહીશોએ શિવકૃપા સોસાયટીની નડતરરૂપ કામગીરી કરતા સ્થાનિકોએ આ મામલે રોષ પ્રગટ કરીને સરપંચ સમક્ષ સમસ્યાનો નિકાલ થાય તે માટે આવેદન આપ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નવસારી ટુડે.